પારડી દમણી જાંબા ફ્લાયઓવર બ્રિજ ઉપર ઇકો કાર પલટી મારી હતી. પારડી દમણી જાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 ફ્લાયઓવર બ્રિજ પર આજ રોજ સવારના 8 વાગ્યાના સુમારે દમણથી મિત્રો સાથે ઇકો કાર નંબર GJ15ED9916માં વલસાડ તરફ જવા નીકળેલા મિત્રોની કારને દમણી જાંબા હાઈવે પર અજાણ્યા ટ્રક ચાલક ઇકો કાર ઉપર દબાવતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી હતી, જેમાં અંદર બેઠેલા તમામને નાની મોટી ઈજા માત્ર થવા પામી હતી, પરંતુ કારને ખૂબ જ નુકસાન થયું હતું. કારનો આગળનો કાચ તૂટી જતા અને હાઈવે પર ટ્રાફિક સર્જાઈ હતી. ત્યારબાદ કાર ચાલકે ક્રેન બોલાવીને કારને વાપી મારુતિ કટારિયા એજન્સીમાં લઈ ગયા હતા. કાર ચાલક વાપીના હતા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ કામ અર્થે સવારે વલસાડ જવા નીકળ્યા હતા તે સમયે અકસ્માત થયો હતો. કન્ટેનર વાળો ટ્રક વાળો હતો. હા, અહીંયાથી આ લાઈનમાં પહેલા ડીઝલ પણ આવતો હતો ધીરે ધીરે. હા, ત્યાંથી જોરની સીલમાં લાવ્યો. હા, અચાનક તો આમ ટર્ન મારી દીધો. પછી અચાનક મારે ડ્રાઈવરની સાઈડ આગળથી લાવ્યું, ગાડી અનબેલેન્સ થઈ ગઈ, લખી દે એટલે પલટી મારી. કેટલા કે 8-10. ને તમે ક્યાંથી ક્યાં જતા હતા? મેં દમણથી વલસાડ જતો. શું એટલે વર્દી હોય દરરોજ? ના ના, વર્દી એવું કંઈ નહીં હતું, ફ્રેન્ડ લોકો અંદર બેસેલા હતા. ને રહેવાનું ત્યારે? શું નામ? ને પાર્ટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ? અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.